જો તમે તમારી મૂડીનું લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો અને કન્ફ્યુઝ છો કે ક્યાં રોકાણ કરવું, તો ચાલો હું થોડી મદદ કરી લઉં અને થોડા ઓપ્શન્સ આપી દઉં જેથી તમે મેચ્યોરિટી પર મોટું કોર્પસ ભેગું કરી શકો. સૌથી પહેલો ઓપ્શન છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જેમાં રોકાણ કરો છો તો તમને 7.1% ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. તમે મિનિમમ 500 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયાથી રોકાણ કરી શકો છો. આ રોકાણ પર તમને કલમ 80C હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે. તમે આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. બીજો ઓપ્શન પોસ્ટ ઓફિસની માસિક રોકાણ યોજના. આ યોજનામાં તમે એક ખાતામાં 4.5 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમને 6.6% વ્યાજ દરે રિટર્ન મળે છે. ત્રીજો ઓપ્શન છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે. અહીં તમને બેંક FD કરતાં વધુ રિટર્ન મળશે અને આ યોજના હવે 8.2% દરે વ્યાજ આપે છે. ચોથો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ. અહીં તમે SIP દ્વારા રોકાણ કરી કરોડોનું કોર્પસ ભેગું કરી શકો છો. અહીં તમને એવરેજ 12% વાર્ષિક રિટર્ન મળી શકે છે. જોકે એ ધ્યાન રાખવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમો પર આધીન હોય છે, તેથી તેમાં રોકાણ કરતા પહેલા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ જરૂર લો.